નીતિવચન પ્રકરણ 21 વચન 1 થી 31 સુધી. રાજાનું મન યહોવાના હાથમાં છે, તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઈચ્છા પ્રમાણે વાળે છે. વ્યકિતને લાગે છે કે પોતાના પ્રત્યેક પગલા સાચા છે, પણ યહોવા તેના હૃદયને ઓળખે છે. યહોવાને યજ્ઞ કરતા નેકીના કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે. ઘમંડી આંખો, ઘમંડી હૃદય મશાલરૂપ જે દુષ્ટોને દોરે છે, તે બધા પાપ યુક્ત છે. વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળી વ્યકિત નિર્ધન બને છે. જે હેત્રપિંડીથી સંપત્તિ મેળવે છે, તે ઉડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે. દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણ કે તેઓ ન્યાયને માગેર ચાલવાનો ઇનકાર કરે છે. અપરાધીનો માર્ગ વાંકો ચૂંકો છે, પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે. કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતા ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે. દુષ્ટ વ્યકિત અનિષ્ટ ઈચ્છે છે. તે પોતાના પડોશીઓ સાથે દયાળુતાથી વર્તતો નથી. જ્યારે ઘમંડી વ્યકિતને શિક્ષા થાય છે, ત્યારે જ સરળ વ્યકિત શાણો બને છે. ઉપદેશ મળતા શાણી વ્યકિતના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે અને તેમના દુષ્ટ માગોરના પરિણામો પાસે તેમને મોકલી આપે છે. જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેનો પોકાર પણ કોઈ સાંભળશે નહીં. છુપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે. ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જંતો તે વિનાશરૂપ છે. સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે. જે મોજ શોખનો રસિયો છે, તે તેની જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહે છે. અને દ્રાક્ષારસ અને તેલનો રસિયો ક્યારે પણ ધનવાન નહીં બને. દુષ્ટ લોકોનો બદલો નીતિમાન લોકો અને પ્રામાણિક માણસોનો બદલો કપટીને ભરવો પડશે. કજિયાખોર અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવા કરતા ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. જ્ઞાની વ્યકિતના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેને સ્વાહા કરી જાય છે. નીતિમત્તા અને વફાદારીના માગેર ચાલનારને જીવન, નીતિમત્તા અને સન્માન મળે છે. જ્ઞાની વ્યકિત લણવૈયાથી ભરેલા નગર પર હુમલો કરીને જે કિલ્લાનો તેમને આધાર છે, તેની ઉપર આક્રમણ કરી શકે છે. જે કોઈમો અને જીભ ઉપર કાબૂ રાખે છે, તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે. અભિમાની અને ઘમંડી વ્યકિત હાંસીપાત્ર છે. તેના પ્રત્યેક કાર્યમાં અહંકાર દેખાય છે. આળસુ વ્યકિતની ઈચ્છાઓ જ તેને મારી નાખે છે, કારણ તેના હાથ કામ કરવાની ના પાડે છે. દુર્જન આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પરંતુ ધમીર છૂટે હાથે આપે છે. દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે. પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું.
જૂઠી સાક્ષી પૂરનારનો નાશ પામશે, પરંતુ જે વ્યકિત ધ્યાથી સાંભળે છે તેની જીત થશે. દુર્જન અનિષ્ટ કરવા માટે કૃતનિશ્ચય હોય છે, પણ સજ્જન વ્યકિત તો પોતાનો માર્ગ સત્ય છે તે જાણે છે. કોઈ જ્ઞાન કે કોઈ યુકિતનો યહોવા આગળ કશું જ ચાલતું નથી. યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે. નીતિવચન પ્રકરણ 21 વચન 1 થી 31 સુધી.